કોન્ટ્રાક્ટર અધિકારીઓ ઉતાવળે ઘોડે કામ કર્યું, પરંતુ પાણીનો નિકાસ જ ન હોય કેનાલ સાથે નવો રોડ તૂટ્યો. નસવાડી તિલકવાળા બાંજ કેનાલ પાસે પાણીનો નિકાસ જ ન થતાં ડામર રોડ સાથે કેનાલમાં મસ્ત મોટું ધોવાણ. 5000 ખેડૂતોને ભર ઉનાળે સિંચાઈનું પાણી પૂરું પાડતી કેનાલનો ડામર રોડ હાલમાં જ બન્યો હતો. નસવાડી પાસેથી નર્મદા નિગમની તિલકવાડા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે. ઉનાળામાં 5000 ખેડૂતો આ કેનાલથી ખેતી કરે છે. આ બ્રાન્ચ કેનાલ પર ડામર રોડ અને કેનાલને લાઇનિંગનું કામ પૂર્ણ થયે હજુ વર્ષ પણ નથી થયું, જ્યારે નનનપુર અને કચોરી પાસે ડુંગરમાંથી આવતા પાણીનો પૂરતો નિકાસ ન હોય 20 મીટરથી વધુના ડામર રોડનું ધોવાણ થયા બાદ બ્રાન્ચ કેનાલના ટોવોલ સહિત લાઇનિંગનું 10 મીટરમાં ધોવાણ થયું છે. નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કામની ઉતાવળમાં વરસાદી પાણીનો નિકાસ કર્યા કરાય તે ધ્યાન પણ ન લેતા નવો ડામર રોડ નવી કેનાલની લાઇનિંગ ટોવોલ તૂટી ગઈ છે. સાથે 2 દિવસ બાદ પણ કેનાલના અધિકારી જોવામાં આવ્યા નથી. નજીકના ખેડૂતોના જણાવ્યા મુજબ કામ વ્યવસ્થિત અને પાણીનો નિકાસ કરાયો હતો તો આટલું મોટું ગાબડું ના પડત. કામના સમયે કાર્યપાલક ઇજનેર સહિત ડીએપીટી ઇજનેર સ્તર પર વ્યવસ્થિત કામગીરી પર પૂરતું ધ્યાન આપતા ના હોય આ ઘટના બની છે. હવે કેનાલનું કામ ક્યારે શરૂ થશે, ક્યારે રિપેરિંગ થશે તે જોવું રહ્યું. અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની મિલીભગતને લઈને સરકારના કરોડ રૂપિયાના ધુમાડા થાય છે, જેનો જવાબદાર કોણ? અલ્લા રખા પઠાણ, ZSTV છોટાઉદેપુર.